નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓજસ પરેશ વાઘેરામાં તો આજે આપણે આવક અંગેનું ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે એક ખાસ વિડીયો લઈને હાજર થયા છીએ કારણ કે હવે દસમા અને બારમા ધોરણના પરિણામો આવશે પછી વાલી મિત્રો નોન ક્રિમિલિયર કઢાવવા માટે અરજી કરશે તો તેમાં ખાસ આવકના દાખલાની જરૂર પડશે તો નોન ક્રિમિલિયર પહેલાં તમારે આવકનો દાખલો કઢાવવો પડશે તો તે કેવી રીતનું આવકના અંગેનું ફોર્મ ભરવું તે ખબર હોતી નથી તો આજે આપણે તે કેવી રીતનું ભરવું તેના વિશે ખાસ વિડીયો લઈને આવ્યા છીએ તો મિત્રો જો તમને ભરતા ન આવડતું હોય તો આમાંથી જોઈ લેજો અને બેઠે બેઠું ધ્યાનથી ભરી દેજો જેથી તમારે કોઈ તકલીફ પડે નહીં તો મિત્રો ચાલો આપણે વિડીયો ચાલુ કરીએ તો કે ભાઈ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત તો સૌથી પહેલાં આવકનું પ્રમાણપત્ર મેળવવા માટે તમારે મામલતદાર શ્રી પાસે અરજી કરવાની હોય છે તો તે કેવી રીતનું ફોર્મ ભરવું તો સૌ પ્રથમ અરજી ફોર્મ સાથે કયા કયા પુરાવાની જરૂર પડશે તેના વિશે આપણે જાણી લઈએ તો એક તો પહેલો તો અરજીપત્રની જરૂર પડશે પછી નિયત કોર્ટ ફી સ્ટેમ્પની જરૂર પડશે પછી કુટુંબના સભ્યોની વિગત દર્શાવતા પત્રની જરૂર પડશે અરજદારના પંચનામાની જરૂર પડશે રહેઠાણના પુરાવાની જરૂર પડશે રેશન કાર્ડની જરૂર પડશે લાઈટ બિલની જરૂર પડશે છેલ્લા માસના ટેલિફોન બિલની જરૂર પડશે નોકરી કરતા હોય તો આવકના પુરાવાની જરૂર પડશે ધંધા વ્યવસાયના પુરાવાની જરૂર પડશે ભાડે રહેતા હોય તો ભાડા કરારની જરૂર પડશે ખેતીની આવક દર્શાવતા અરજદારે સાત બારના દાખલાની જરૂર પડશે અને સોગંદનામાની જરૂર પડશે જો આ પુરાવામાં તમારે લાગુ પડતું હોય તેની જરૂર પડશે તો મિત્રો આટલા પુરાવાની જરૂર પડશે જે તમને લાગુ પડે છે તેમાં હવે આગળ આપણે ફોર્મ કેવી રીતનું ભરવું તેના વિશે જોઈએ તો સૌ પ્રથમ અરજદારનું નામ લખવું અહીંયા પછી અરજદારનું સરનામું લખવું અને તારીખ લખવી પછી અહીંયા અરજદારનો પાસપોર્ટ સાઇઝનો ફોટો ચોંટાડવો અને અહીંયા કોર્ટની ફી સ્ટેમ્પ લગાડવી ત્રણ રૂપિયાની પછી તમારો કયો તાલુકો છે તે અહીંયા લખવો હવે આગળ કેવી રીતનું ભરવું તો કે ભાઈ આવક અંગેનું પ્રમાણપત્ર મેળવવા બાબત પહેલાં અરજદારનું નામ લખવાનું તો કે ભાઈ કનુભાઈ માણિકલાલ શાહ રહેઠાણનું સરનામું લખવાનું તો કે ભાઈ એકસો ત્રણ આનંદનગર ઓઢવ અમદાવાદ આડત્રીસ બસો ચાર પછી ધંધા વ્યવસાયની વિગત અને સરનામું લખવાનું જે હોય તે પછી કુટુંબમાં કમાનાર સભ્યોની સંખ્યા લખવાની તો કે ભાઈ એક છે પછી વાર્ષિક તમામ વાર્ષિક આવકની વ્યવસાય લખવાનું પછી ટેલિફોન નંબર ધરાવતા હોય તો તે લખવાનું હા હોય તો આ નહીતર ના પછી વાર્ષિક વીજળી બિલ લખવાનું હા હોય તો આ નહીતર ના પછી ટેલિવિઝન છે કે નહીં હા હોય તો આ નહીતર ના ઘરમાં કેટલા સાધનો છે તે લખવાનું ધારો કે બાઇક છે રેફ્રિજરેટર છે તે બધું લખવાનું અને કયા હેતુસર આ પ્રમાણપત્રની તમારે જરૂર છે તો તેના વિશે લખવાનું ધારો કે આપણે નોન ક્રિમિલિયર માટે જરૂર નોન ક્રિમિલિયર માટે જરૂર છે તો તે લખવાનું અને છેલ્લે એકરા લખીને અહીંયા તમારે સાઈન કરવાની અને અહીંયા સ્થળ લખવાનું અને અહીંયા તારીખ લખવાની અને હવે આગળ હવે રેશન કાર્ડ મુજબ તમારે કેટલા વ્યક્તિઓ છે તે અહીંયા નામ લખવાના બધાના હવે અરજદાર સાથે તમારો સંબંધ હોય તો અહીંયા લખવાનું તેમની ઉંમર લખવાની તેમનો ધંધો લખવાનું તેમની વાર્ષિક આવક લખવાની અને અહીંયા સ્થળ લખવાનું તારીખ લખવાની અને અહીંયા સાઈન કરવાની અરજદારે પોતાની સાઈન કરવાની અને છેલ્લે અરજદારનો રૂબરૂ જવાબ દેવાનો હતો કે ભાઈ હું નીચે સહી કરનાર કનુભાઈ માણિકલાલ શાહ ઉંમર પાંત્રીસ વર્ષ રહું છું એકસો ત્રેવીસ આનંદનગર ઓઢો અમદાવાદ એટલે મારા ઘરમાં આટલા વ્યક્તિ છે અને હું કમાનાર હું એક વ્યક્તિ છું તો મારે આ કારણોસર બે હજાર સત્તર અઢારની વાર્ષિક આવક આ મુજબ છે તો તેના માટે ખાસ આ દાખલાની જરૂર છે તેવી રીતનું લખવાનું અને અહીંયા સ્થળ લખવાનું અહીંયા તારીખ લખવાની અહીંયા અરજદારનું નામ અને સાઈન કરવાની અને અહીંયા તલાટીનો સિક્કો મરાવવાનો અને પંચનામું કરાવવાનું પંચનામામાં બે સાક્ષી તો કે ભાઈ એક જતીનભાઈ શાહ બીજા લાલજીભાઈ લોઢિયા તેમની ઉંમર લખવાની તેમનો ધંધો લખવાનું તેમનું સરનામું લખવાનું પછી અરજદારે અરજદાર તો કે કનુભાઈ માણિકલાલ શાહ કુટુંબમાં ચાર વ્યક્તિ છે એક કમનાર છે અને રેશન કાર્ડ આ પ્રમાણે છે તો અહીંયા સ્થળ લખવાનું અહીંયા તારીખ લખવાની અને અહીંયા એક સાક્ષીની સૈન અને અહીંયા બે સાક્ષીની સાઈન લઈ અહીંયા તલાટીનો સિક્કો મરાવવાનો તો મિત્રો આવી રીતનું તમારે આવકનું ફોર્મ ભરવાનું છે જો તમને ફોર્મ ભરતા આવડતું નથી તો આમાંથી જોઈને તમે ફોર્મ ભરી લેજો જેથી તમારે આગળ જતાં કોઈ તકલીફ થાય નહીં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મારી ચેનલને